हेलो स्टूडेंट, गुड मॉर्निंग। जय स्वामी नारायण। स्टैंडर्ड 11th में कॉम्प्यूटर नी अंदर पांचमो पाठ जो है, जेनी अंदर छे सिम्फिंग में इमेज नो उपयोग। हवे आ पाठ नी अंदर तमारे अही खाली एकज टॉपिक सीखवानो छे, जे आपड़ा परीक्षा में पूछाई सके, इमेज उमेरवी। बराबर, पछी बीजा घणा बधा टॉपिक छे आगळ, जेम के मास्किंग छे। बराबर, तो ए बधा जे टॉपिक छे ए आ वर्षे अभ्यासक्रम में पूछवामां आवशे नहीं। जोईए तो ज्यारे कोई रजूआत ने प्रेजेंटेशन कहेवाय। रजूआत एटले प्रेजेंटेशन करवी, के एनिमेशन में चित्रोनो उपयोग करवामां आवे छे, त्यारे ते रजूआत ने ग्रहण करवानी गुणवत्ता में घणो सुधारो थाय छे। एटले शुं के तमे कोई रजूआत एटले के प्रेजेंटेशन बनावो छो, ए खाली लखाणवाळू प्रेजेंटेशन हशे तो एटली बधी एट्रेक्टिव एटले के आकर्षक नथी बनतुं। पण ए एनिमेशन ए जे छे प्रेजेंटेशन, एनी अंदर तमे चित्रोनो उपयोग करो अने कोई एनिमेशन बनावो छो तो ए थोड़ुंक वधारे आकर्षक बने छे। एटला माटे आपणा एनिमेशन ने विशिष्ट देखाव आपवा माटे आपणे सिम्फिंगमां चित्रो उमेरी शकीए छीए। टूल्सनो उपयोग करीने आपणे ऑब्जेक्ट साथे केवी रीते काम करवानुं, ए ज रीते आ चित्रो इमेज साथे काम करी शकीए छीए अने आपणी जरूरियात प्रमाणे तेने गोठवी शकीए छीए। तो आ प्रकरणनी अंदर आपणे इमेज केवी रीते उमेरवी એ શીખીશું। તો ચાલો આપણે એક લેયર બનાવવાનો પ્રયત્ન કરીએ કે જે આ લેયર આ ઇમેજને ધરાવે, એટલે કે એક લેયર આપણે બનાવીશું જેની ઉપર આ ઇમેજને મૂકવામાં આવશે। ઇમેજને કેનવાસ ઉપર આયાત કરવા માટે નીચેના પગલાં અનુસરો, એટલે કે કેનવાસની અંદર તમારે ઇમેજ લાવવી છે તો કેવી રીતે લાવવું એ તો સૌથી પહેલાં એક નવી ફાઇલ બનાવો। બરાબર, તેની અંદર ફાઇલમાં જઈને ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરવાનું, આ કરો, અથવા તો એની બીજી એક શોર્ટકટ કી છે કંટ્રોલ આઈ। બરાબર, આ એની શોર્ટકટ કી છે, તો તમારે ફાઇલમાં જઈને ઇમ્પોર્ટ નહીં કરવાનું, સીધું કંટ્રોલ આઈ કરવાથી પણ એ તમારી સ્ક્રીન ઉપર એક ડાયલોગ બોક્સ ખુલી જશે। બરાબર, તો તમારે એ પણ પૂછાય કે ઇમેજ આયાત કરવા માટે અથવા તો ઇમેજને લાવવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે, તો કંટ્રોલ આઈ। બરાબર, નીચે જો તમને આકૃતિમાં આપેલું જ છે તેમ જેમાંથી ઇમેજ આયાત કરવા ઈચ્છો છો તે ફોલ્ડર બતાવતું એક ડાયલોગ બોક્સ ખુલશે। હવે તમે જે ઇમેજ આયાત કરવા માગો છો તે પસંદ કરો અને ઓપન કી ઉપર ક્લિક કરો, એટલે કે અહીંયા તમને જે તમારી ઇમેજ ક્યાં પડી છે કોમ્પ્યુટરની અંદર તમને ખબર હોવી જોઈએ, અને જે ફોલ્ડરમાં પડી હોય એની ઉપર ખોલીને એ ફાઇલને પસંદ કરીને ઓપન આપવાનું છે। બરાબર, આમ કરવાથી તમારી સ્ક્રીન ઉપર એ ઇમેજ દેખાશે। જુઓ, આ એનો ડાયલોગ બોક્સ છે, ઇમેજ જ્યારે તમે કંટ્રોલ આઈ કરો ને ત્યારે તમારી સ્ક્રીન ઉપર આવો એક ડાયલોગ બોક્સ ખુલી જશે, અને તમે કોઈ એક ઇમેજ પસંદ કરો છો તો તમારી જો આ કેનવાસ છે આપણે પાછળનો, એની ઉપર એ ઇમેજ આવી ગઈ છે। બરાબર, તો કેનવાસ ઉપર રાખવામાં આવેલી ઇમેજ, હવે આયાત કરેલી ઇમેજનું કદ બદલવા માટે, કદ એટલે કે એની સાઇઝ બદલવી છે તમારે, તો લેયર પેનલ્સમાંથી ઇમેજ લેયર પસંદ કરો। કઈ કરવાની છે? ઇમેજ લેયર, આકૃતિ 5.3માં દર્શાવ્યા પ્રમાણે ઇમેજ ઉપર તમે બે લીલા બિંદુ જોવા મળે છે। જુઓ, દેખાય છે તમને? હા, સ્ક્રીન ઉપર જોઈ લો તો ત્યાં બે ગ્રીન ડક છે। બરાબર, ઇમેજનું કદ બદલવા માટે તમે હવે આ બિંદુનો ઉપયોગ કરી શકો છો અને તેને ખસેડીને તમે નાના મોટા કરી શકો છો। જુઓ અહીં, બરાબર, લીલા બિંદુ બતાડેલા છે, એને ખસેડીને કેવો કરી દીધો છે તમે? મોટો કરી દીધો, એનું કદ બદલાઈ ગયું છે। અહીં તમે એ અવલોકન કરો કે જ્યારે ઇમેજનું કદ બદલવામાં આવે છે ત્યારે તે ઇમેજને બેડોળ બનાવે છે। બરાબર છે ને? હા, નાની ઇમેજ હતી એના કરતાં થોડીક મોટી ઇમેજ બેડોળ લાગે છે। આ બનવાનું કારણ એ છે કે આપણે સાપેક્ષ ગુણોત્તર જાળવી રાખ્યો નથી। જો આપણે ઇમેજનું કદ બદલવા ઈચ્છતા હોઈએ અને તેનો સાપેક્ષ ગુણધર્મ જળવાઈ રાખવા રહે એવું પણ તમે ઈચ્છતા હો તો લેયરને પ્રાવૃત કરવું આવશ્યક બની જાય છે। પ્રાવૃત એટલે કે ઇનકેપ્સ્યુલેટ, બરાબર, પ્રાવૃત કરવું પડે। હવે ઇમેજ લેયર ઉપર રાઇટ ક્લિક કરો। ઇમેજ લેયર એટલે કે જે તમને જમણી બાજુની અંદર જે ઇમેજ તમે પસંદ કરીને એનું નામ ત્યાં બતાડેલું હશે તો એની પર રાઇટ ક્લિક કરવાનું છે અને પછી ઇનકેપ્સ્યુલેશન એવો ઓપ્શન આવશે એ પસંદ કરવાનો, આથી તે ઇનલાઇન કેનવાસ લેયર ઉમેરાશે। નાના ત્રિકોણનું ઉપયોગ જો તમને બતાડેલું છે સ્ક્રીન ઉપર, જે ઇનકેપ્સ્યુલેશન છે ને, એટલે કેપ્સ્યુલ જેવો એનો સિમ્બોલ છે, એની આગળ એક ત્રિકોણ બતાડેલું છે, એ નાનો ત્રિકોણ, નાના ત્રિકોણનો ઉપયોગ કરીને પ્રાવૃત લેયરને ખોલો। બરાબર, આથી આકૃતિ 5.5માં, જો તમને 5.5માં જમણી બાજુ બતાડેલી છે ખુલેલી છે અને ડાબી બાજુ જોશો એ શું છે? ત્રિકોણને બંધ કરેલું છે। બરાબર, ઇનલાઇન કેનવાસમાં તમે
इमेज लेयर जोई सको छो। हवे आपणे इमेज लेयर उपर नवू स्केल लेयर उमेरवू छे। आ माटे नीचे प्रमाणेनो कमांड तमारे अनुसरवानो, एटले के इमेज लेयर जे छे आ जे लख्यु छे ने वेब WEB પછી CLIP અને આઈકોન .png એ ફાઇલનું નામ છે જે આપણે આ ઉપર જે ઇમેજ ઉમેરી છે ને એનું, બરાબર? તો એની ઉપર રાઇટ ક્લિક કરવાનું, ત્યાં રાઇટ ક્લિક કરીને ઓપ્શન ખુલે છે, એની અંદર ન્યૂ લેયર લેવાનું, એમાં આવે છે ટ્રાન્સફોર્મ અને પછી આવશે સ્કેલ, બરાબર? એટલે એ વસ્તુ કરવાથી તમારું જે ઇનલાઇન કેનવાસ છે ને, જો અત્યાર જે વેબ PNG કરીને ફાઇલ હતી ને એની ઉપર સ્કેલ લેયર એડ થઈ ગયું છે, બરાબર? હવે સ્કેલ લેયર પસંદ કરો અને આકૃતિ 5.7 દર્શાવ્યા પ્રમાણે જો આ રહી, આ 5.7 અંદર દર્શાવ્યા પ્રમાણે પ્રાંચલોની પેનલમાં અમાઉન્ટ, પ્રાંચલની પેનલ્સ કઈ બાજુ આવશે? ડાબી બાજુ આવશે, બરાબર? આપણી સ્ક્રીનની અંદર ડાબી બાજુ આવે છે ત્યાં અમાઉન્ટ, અમાઉન્ટને 0 બદલીને -1 કરો, બરાબર? 1 કર્યા પછી જો તમને 1 એવું દેખાશે તો આ રીતે -1, તમે ડાબી બાજુ જુઓ ત્યાં 0 છે અને જમણી બાજુ જુઓ ત્યાં -1 કરી નાખેલું છે, બરાબર છે? હવે એટલું આપ્યા પછી તમારી જે ઇમેજ છે ને આવી રીતની પરફેક્ટ દેખાશે, જે સ્કેલ થયેલી ઇમેજ કહેવાશે, બરાબર? હવે જો તમારે ઇમેજને ફેરવવા ઈચ્છતા હોય તો સ્કેલ લેયર ઉપર એક નાનું રોટેડ લેયર ઉમેરાયેલું છે, જો દેખાય છે તમને ત્યાં એક આડી પટ્ટી સ્કેલ લેયરની ઉપર એક છે રોટેડ લેયર, બરાબર? આ માટે નીચે પ્રમાણેનું કમાન્ડ તમારે અનુસરો, આપણે શું કર્યું, પહેલાં સ્કેલ લેયર ઉમેર્યો, હવે તમારે એને ફેરવવું છે એટલે રોટેડ કરવું પડશે, તો રોટેડ કરવા માટે શું કરવું પડે, તો સ્કેલ લેયર ઉપર રાઇટ ક્લિક કરવાનું છે, એમાં ન્યૂ લેયરમાં જવાનું, ટ્રાન્સફોર્મમાં જવાનું અને પછી શું આપવાનું, રોટેડ, બરાબર? આકૃતિ તમને બતાડેલી જ છે, અહીં જમણી બાજુ જુઓ તમને, અહીં જમણી બાજુ છે ને તમને દેખાતું હશે કે જે PNG તમારી ઇમેજ છે એની ઉપર સ્કેલ છે, આપણે સ્કેલ લેયર ઉમેર્યો અને એની ઉપર હવે શું ઉમેર્યું, આપણે રોટેડ લેયર, બરાબર? હવે આ જ વસ્તુમાં ડાબી બાજુ જુઓ તમને ત્યાં પેરામ્સ બતાડેલા છે, જે હમણાં આગળ કીધું હતું ને કે અમાઉન્ટ 0 છે એને 1 કરવા, -1 કરવાની, જો આ દેખાય છે અમાઉન્ટ 0, એને આપણે -1 ત્યાંથી કરી શકાય છે, બરાબર? જુઓ રોટેશન ડક, રોટેશન ડકનો કલર કેવો છે, તો વાદળી કલર છે, બરાબર? અને સ્કેલ લેયરનો ગ્રીન કલરનો ઉપયોગ કરીને તમે ઇમેજને ઈચ્છો તે પ્રમાણે ફેવરી શકો છો, જો આ ફેવરી દીધું એને, બરાબર? તમારે અહીંથી જ માઉસથી આમ ખસેડવાનું એટલે એ ચિત્ર તમારું એ રીતે ફરશે। અહીં અવલોકન કરો કે આપણે એકવાર ઇમેજ સામેલ કરીએ તે પછી તેને આપણે પ્રમાણસર કરી શકીએ છીએ, ફેવરી શકીએ છીએ અને તેના ઉપર વિવિધ પ્રકારની કામગીરી પણ કરી શકીએ છીએ। એનિમેશનમાં ઇમેજનો ઉપયોગ તેની ઉપયોગિતામાં હંમેશા વધારો કરે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે કોર્સ આપેલો હતો જેની અંદર ફક્ત ઇમેજ ઉમેરવાનું, બરાબર, 5મા પાઠની અંદર એક જ ટોપિક છે ઇમેજ ઉમેરવી, હવે માસ્કિંગ ને એ બધા ટોપિકો એમાંથી બાદ કરેલા છે જે આ વર્ષના અભ્યાસક્રમમાંથી, બરાબર? તો જો ટાઈમ વધશે તો પાછળથી આપણે આ ટોપિક લઈશું, નહીં તો તમને આટલે સુધીની PDF MCQ PDF તમને મોકલવામાં આવશે આ વિડીયો સાથે, તો એ પ્રમાણેની તૈયારી કરવી। થેન્ક યુ।